પોરબંદરના બરડા ડુંગરમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ અને ગેરકાયદેસર ખાણોના કારણે જીવસૃષ્ટિનું નિકંદન નીકળી ગયું છે એક સમયે અનેક દુર્લભ ઔષધિઓ અને વનસ્પતિઓથી પ્રસિદ્ધ આ બરડો ડુંગર છેલ્લા ઘણા વર્ષોથી દેશી દારૂથી કુખ્યાત બન્યો છે સૌરાષ્ટ્રના મહાત્મા ગાંધીજીના જન્મસ્થળથી પ્રસિદ્ધ પોરબંદરથી પંદર કિલોમીટરના અંતરે આવેલું બરડા અભયારણ્ય તેના ગાઢ જંગલો વિશાળ વૃક્ષો

આ વિશિષ્ટતાને કારણે ગુણધર્મમાં અતિશય વૈવિધ્યવાળી વનસ્પતિ બરડામાં થાય છે રાણાવાવ અને આદિત્યના આસપાસના બરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની કારણે માત્ર વન્ય સૃષ્ટિને જ નહીં પરંતુ જીવસૃષ્ટિને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે પક્ષીઓ અને પ્રાણીઓ વૃક્ષો નીચે જ આશરો લે છે કેટલાક પક્ષીઓ તો ઘટાદાર વૃક્ષોમાં માળા પણ બનાવે છે અને તેમાંથી ખોરાક પણ મેળવે છે પરંતુ બુટલેગરોએ જંગલમાંથી લાકડા કાપીને ભઠ્ઠીઓ શરૂ કરી હોવાના કારણે માત્ર જંગલ સૃષ્ટિને નહીં પરંતુ જીવસૃષ્ટિને પણ નુકસાન થઈ રહ્યું છે એક સમયે વનસ્પતિથી અભરે રહેતા પર્વતનું લીલુછમ સૌંદર્ય લૂંટાતું હોવાની અનુભૂતિ થઈ રહી છે પોરબંદર અને જામનગર જિલ્લાને જોડતા બરડા ડુંગરનું લીલુછમ સૌંદર્ય બુટલેગરો અને ખનીજ ચોરો બેફામ લૂંટી રહ્યા છે ત્યારે બરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ અને ગેરકાયદેસર ખાણો અટકાવવા માટે વન વિભાગ પોલીસ અને વહીવટી તંત્રએ સાથે મળીને નક્કર પગલા લેવા જરૂરી બની ગયા છે કેમ કે દારૂના ધંધાર્થીઓ અને ખનીજ ચોરો માત્ર પોતાના સ્વાર્થને ખાતર જ ભઠ્ઠીઓ અને ખાણો ધમધમાવીને બરડા ડુંગરની કિંમતી ઔષધિઓ અને મહામૂલી વનસ્પતિઓના પણ શોટ વાળી રહ્યા છે પોરબંદર જિલ્લાની હદમાં લગભગ એકસો ને ચોરસ કિલોમીટરની હદમાં બરડો ડુંગર ફેલાયેલો છે વર્ષો જૂનો આ ડુંગરમાં ખૂબ જ દુર્લભ વનસ્પતિઓ છે તો જંગલી પ્રાણીઓ માટે પણ આ ડુંગર બહુ મોટું રહેણાંક સ્થાન છે અનેક પુરાણોમાં પણ બળ આ ડુંગરનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે પોરબંદર માટે આ બળો ડુંગર ગિફ્ટ ઓફ ગોડ એટલે કે ભગવાનની દેણ કહી શકાય પરંતુ કેટલાક ખનીજ ચોરોએ છેલ્લા કેટલાય વર્ષોમાં બરડા ડુંગરનું નિકંદન કાઢી નાખ્યું છે એટલું જ નહીં પરંતુ વન વિભાગની જે નિષ્ક્રિયતા છે તેના પરિણામે બરડા ડુંગરના મોટા ભાગમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પણ ધમધમે છે આ દેશી દારૂની ભઠ્ઠીઓના જે બુટલેગરો છે તે બરડા ડુંગરનું નિકંદન કાઢી રહ્યા છે વૃક્ષો કાપી રહ્યા છે અને તેના કારણે વૃક્ષો પર આશરો લેતા પક્ષીઓ માટે મોટી મુશ્કેલી સર્જાય છે બોળો ડુંગર હાલતો ખનીજ ચોરો અને બુટલેગરોનું જાણે આશ્રય સ્થાન બની ગયું તે પ્રકારની સ્થિતિનું છેલ્લા કેટલાય વર્ષોથી નિર્માણ થયું છે તેમ છતાં પોરબંદર જિલ્લાનું એટલું જ નહીં પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પણ વન વિભાગ સંપૂર્ણપણે નિષ્ક્રિય હોય તેમ આ બુટલેગરો સામે અથવા તો ખનીજ ચોરો સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાની ચર્ચા જાગી છે એટલું જ નહીં પરંતુ વન વિભાગ બુટલેગરો પાસેથી છાને ખૂણે હપ્તા પણ લઈ લેતા હોવાની અનેક ચર્ચાઓ પોરબંદર અને દ્વારકા જિલ્લામાં જોવા મળી રહી છે ત્યારે આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરવી જોઈએ તે પ્રકારની માંગણીઓ ઉઠી રહી છે બળો ડુંગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદમાં છવાયેલો ડુંગર છે કુદરતી સૌંદર્ય સમાન આ બળા ડુંગરની કોઈ પણ પ્રકારની જાળવણી જેની જવાબદારી છે તે વન વિભાગ કરતો નથી જોકે સમયાંતરે પોલીસ દરોડાઓ પાડી બડા ડુંગરમાંથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપે છે પરંતુ જેની મુખ્ય જવાબદારી છે તે વન વિભાગ સંપૂર્ણપણે છેલ્લા કેટલાય વર્ષોથી નિષ્ક્રિય છે ત્યારે વન વિભાગ ક્યારે જાગશે તેવા સવાલો ઉઠી રહ્યા છે ભૌમિક ગોહેલ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર